फ्रेंड्स आप इंग्लिश में गए लैक्चर में ग्रामर में यूनिट थ्री द सीम्पल फ्यूचर टेन्स सादो भविष्यकाल जो तो आज आप यूनिट फोर द एक्जेक्टिव एट के विशेषण जोशु। विशेषण विशेषण को कहवा कोईपण संज्ञावाचक के सामने नाम पहला गुण वर्णन करता शब्द ने एक्जेक्टिव एट के विशेषण कहे छे। जो समझो फरी एक्जेक्टिव विशेषण कोईपण संज्ञावाचक के सामान्य नामनी पहला तेनु गुण वर्णन करता शब्द ने एक्जेक्टिव कहवाय एटले के विशेषण कहवाय। सादी भाषा में कही गुजराती में तो नामना अर्थ में वधारो करता शब्द ने विशेषण कहे छे एवो अर्थ थाय छे। एटले के आ मारू घर छे ते विशेषण ना थयुं पण मारू घर मोटू छे तो मोटू ए विशेषण थयुं बराबर। जो अ बिग हाउस तो मोटू घर, अ ब्लू काइट तो भूरो पतंग, एन ओल्ड मैन वृद्ध माणस आ बदा विशेषण थया बिग ब्लू अने ओल्ड बराबर। वाक्य रचना धीस अथवा ढेट पची ईस पची आर्टिकल ए अथवा एन प्लस एक्जेक्टिव एट्ले कि विशेषण अने पछी छेल्ले नाम। तो जुओ धीस इज अ बिग हाउस आ मोटू घर छे। धेट इज अ ब्लू काइट पेलो भूरो पतंग छे। धेट इज एन ओल्ड मैन पेलो वृद्ध माणस छे। तो आ बिग हाउस ब्लू काइट अने ओल्ड मैन आ त्रण शुं थया विशेषण थया। हवे हजु बीजी रीते आपणे लखी शकीए आने जुओ ऊपर आपेला बधा ज वाक्यमां विशेषण नामनी पहेला मुकाया छे अ बिग हाउस अ ब्लू काइट एन ओल्ड मैन। हवे क्रियापद पछी वाक्यना अंते विशेषण मूकीए तो वाक्य रचना केवी रीते थाय ते जोईए। ऊपर शुं हतुं नामनी पहेला विशेषण हता हवे आपणे वाक्यनी अंते विशेषण मूकीए तो वाक्य रचना कंईक आवी बदलाई जाए। जुओ धीस हाउस इज बिग आ घर मोटू छे। हवे जो पहला तो शुं बदलायुं आपणने आर्टिकल मूकवानी जरूर पड़शे नहीं। धीस हाउस इज बिग आ घर मोटू छे। धेट काइट इज ब्लू पेलो पतंग भूरो छे। धेट मैन इज ओल्ड पेलो माणस वृद्ध छे बराबर। तो आपणे आ चेप्टरमां आ नीचेनी जे बीजी छे आर्टिकल वगरनी वाक्य रचना ए ज आपणे अनुसरीशुं। वाक्यना अंते ज मूकीशुं आपणे विशेषण वाक्यनी वच्चे आपणे विशेषण मूकीशुं नहीं। એની વાક્ય રચના બનશે ધીસ અથવા ધેટ પછી નાઉન લેવાનું નામ પછી વર્બ ક્રિયાપદ લેવાનું અને પછી છેલ્લે વિશેષણ એક્જેક્ટિવ બરાબર। કેટલાક વિશેષણ અને તેના વિરોધી શબ્દો જોઈએ। આ વિશેષણ અને વિરોધી શબ્દો આપણે સમજીએ આમાં લોંગ એટલે લાંબુ શોર્ટ એટલે ટૂંકું ઓલ્ડ એટલે જૂનું ન્યૂ એટલે નવું। આ ખાસ ધ્યાન રાખજો તમારે એક્ઝામમાં પણ આ પૂછાશે હું જે ગ્રામરની આગાડી ચલાવી રહ્યો છું એ બધું જ તમારે એક્ઝામમાં આવશે। સ્ટ્રોંગ એટલે સશક્ત અને વીક એટલે નબળું। હાઈ એટલે ઊંચું લો એટલે નીચું। ટોલ એટલે ઊંચો શોર્ટ એટલે નીચો ઠીંગણો। સ્મોલ એટલે નાનું બિગ એટલે મોટું। બ્યુટિફુલ એટલે સુંદર અગલી એટલે કદરૂપ અથવા તો બેઢોળ। ફેટ એટલે જાડું થીન એટલે પાતળું। યંગ એટલે યુવાન ઓલ્ડ એટલે વૃદ્ધ। હોટ એટલે ગરમ અને કોલ્ડ એટલે ઠંડુ। હેપી એટલે ખુશ સેડ એટલે ઉદાસ બરાબર। આ થયા કેટલાક વિશેષણ અને તેના વિરોધી શબ્દો। એક્સરસાઇઝ જોઈએ હવે આપણે શું કહે છે એક્સરસાઇઝમાં। યુઝ ધ એક્ઝેક્ટિવ ગીવન ઇન ધ બ્રેકેટ્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ। આપેલા વાક્ય કૌંસમાં આપેલા વિશેષણનો ઉપયોગ કરીને પૂરા કરો। કૌંસમાં તમને વિશેષણ આપ્યા જ છે સ્મોલ ફેટ લોંગ ટોલ ન્યૂ બિગ સેડ થીન ઓલ્ડ શોર્ટ યંગ સ્ટ્રોંગ વીક અને હેપી। તો ચિત્ર જોઈને આપણે ઓળખવાનું છે એ કયું વિશેષણ આના માટે યોગ્ય છે। એક્ઝામ્પલ જુઓ ધીસ ઇઝ અ ફેટ બોય હવે ધીસ બોય ઇઝ ફેટ આ બંને વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય લખવાના છે। એક વાક્ય રચના કઈ
આર્ટિકલવાળી અને નામની આગળ વિશેષણ આવે અને બીજી વાક્ય રચના વાક્યના અંતે વિશેષણ આવે. બરાબર, જુઓ ધીસ ઇઝ અ થીન બોય, એટલે કે પાતળો છોકરો છે, તો ધેટ બોય ઇઝ થીન, પેલો છોકરો નબળો છે, થીન મતલબ પણ પાતળો છે એવું પણ થાય. બીજો ધીસ ઇઝ અ લોંગ પેન્સિલ, આ પેન્સિલ મોટી છે, ધીસ પેન્સિલ ઇઝ લોંગ, આ પેન્સિલ મોટી છે. ગુજરાતી તો બનાવવાનું સરખું જ થાય, ખાલી વાક્ય રચનામાં ફરક પડે. ત્રીજું દેટ ઇઝ અ શોર્ટ પેન્સિલ, આ પેલી પેન્સિલ નાની છે, દેટ પેન્સિલ ઇઝ શોર્ટ, પેલી પેન્સિલ નાની છે. ગુજરાતી હવે હું એક જ વખત બોલીશ, કેમ કે બંને વાક્યનું ગુજરાતી તો સમાન જ થાય, ખાલી વાક્ય રચનામાં ફરક છે. આગળ ધીસ ઇઝ એન ઓલ્ડ મેન, આ વૃદ્ધ માણસ છે, ધીસ મેન ઇઝ ઓલ્ડ, ધેટ ઇઝ અ યંગ મેન, ધેટ મેન ઇઝ યંગ, પેલો માણસ યુવાન છે. ધીસ ઇઝ અ બિગ બોલ, ધીસ બોલ ઇઝ બિગ, આ દડો મોટો છે. દેટ ઇઝ અ સ્મોલ બોલ, દેટ બોલ ઇઝ સ્મોલ, પેલો દડો નાનો છે. ધીસ ઇઝ અ ટોલ ટ્રી, ધીસ ટ્રી ઇઝ ટોલ, આ ઝાડ મોટું છે. દેટ ઇઝ અ શોર્ટ ટ્રી, દેટ ટ્રી ઇઝ શોર્ટ, પેલું ઝાડ નાનું છે. ધીસ ઇઝ અ ન્યૂ બુક, ધીસ બુક ઇઝ ન્યૂ, આ પુસ્તક નવું છે. દેટ ઇઝ એન ઓલ્ડ બુક, આ દેટ ઇઝ સોરી દેટ બુક ઇઝ ઓલ્ડ, આ પુસ્તક જૂનું છે, સોરી પેલું પુસ્તક જૂનું છે. ધીસનો મતલબ આ થાય અને ધેટનો મતલબ પેલું થાય, પેલો પેલી. ધીસ ઇઝ અ સ્ટ્રોંગ મેન, ધીસ મેન ઇઝ સ્ટ્રોંગ, આ માણસ સશક્ત છે. દેટ ઇઝ એન વીક મેન, આ માણસ નબળો છે, દેટ મેન ઇઝ વીક. ધીસ ઇઝ અ હેપી બોય, ધીસ બોય ઇઝ હેપી, આ બાળક ખુશ છે. દેટ ઇઝ અ સેડ બોય, દેટ બોય ઇઝ સેડ, આ બાળક સોરી પેલો બાળક ઉદાસ છે. ક્વેશ્ચન ટુ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એક્ઝેક્ટિવ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા વિશેષણો વડે ખાલી જગ્યા પૂરો. તો આમાં તમારે ઓપોઝિટ લખવાના છે, વિરોધી. સમજો, પહેલું યોર ફ્રેન્ડ ઇઝ થીન બટ માય ફ્રેન્ડ ઇઝ ફેટ, તારો મિત્ર પાતળો છે પણ મારો મિત્ર જાડો છે. બરાબર, તેમાં તમારે આખું પહેલાં ખાલી જગ્યા સમજી લેવાની થાય, પછી પૂરવાની થાય. ધ પીકોક ઇઝ અ બ્લેન્ક બર્ડ બટ ધ ક્રો ઇઝ એન બ્લેન્ક બર્ડ, પીકોક કેવું હોય, બ્યુટિફુલ, અને ક્રો અગલી. પીકોક સુંદર છે, એવા કાગડો કદરૂપો છે. મિસ્ટર મોદી લીવ્સ ઇન અ બ્લેન્ક હાઉસ બટ હિઝ બ્રધર હેઝ અ સ્મોલ હાઉસ, તો સ્મોલ આવ્યું છે, એનો ઓપોઝિટ બિગ. મિસ્ટર મોદી મોટા હાઉસમાં રહે છે પણ તેમનો ભાઈ નાના હાઉસમાં રહે છે. ચોથું મોહન ઇઝ ટોલ બટ હિઝ ફ્રેન્ડ ઇઝ શોર્ટ, ટોલ છે તો શોર્ટ, મોહન ઊંચો છે પણ તેનો મિત્ર નીચો છે. પાંચમું લુક એટ માય ન્યૂ બાયસિકલ, મારી નવી સાયકલ જો. છઠ્ઠું લુક એટ ધેટ ઓલ્ડ મેન હી કેન નોટ વોક, જો આમાં ઓલ્ડ કેમ લીધું, લુક એટ ધેટ બ્લેન્ક મેન હી કેન નોટ વોક, તો એ સરખો ચાલી શકતો નથી, તો પછી ઓફકોર્સ તે ઓલ્ડ મેન જ હોય, યુવાન હોય યંગ તો એ સરખો ચાલી શકે. બરાબર, સાતમું રમન ઇઝ અ સ્ટ્રોંગ મેન બટ ભરત ઇઝ વીક, રમન સ્ટ્રોંગ છે, ભરત નબળો છે. હરીશભાઈ ઇઝ એન ઓલ્ડ મેન બટ મોહિત ઇઝ અ યંગ મેન, હરીશભાઈ ઓલ્ડ મેન છે, મોહિત યંગ મેન છે. નવમું ટી ઇઝ હોટ, ધ ગ્રાસ ઇઝ સોફ્ટ, ચા ગરમ છે, ઘાસ નરમ છે. આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ, આઈસ્ક્રીમ ઠંડી છે. ધીસ બુક ઇઝ થીન બટ ધેટ બુક ઇઝ થીક, આ બુક પાતળી છે પણ પેલી બુક જાડી છે. ઓકે, અહીંયા કરી આપણું ગ્રામરનું યુનિટ ફોર ધ એક્ઝેક્ટિવ વિશેષણ પૂરું થાય છે.
આખું તમારે ગ્રામરની નોટબુકમાં લખીને મોઢે કરી દેવાનું. ઓકે, થેન્ક યુ.